નમસ્કાર દેશ ગુજરાત ન્યૂઝ સાથે હું છું જૈની. વાત કરીએ સમાચારોની તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેશર હાઈવે 8 ઉપર આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વડાપ્રધાન 69મા જન્મદિવસ નિમિત્તે નિઃશુલ્ક તબીબી નિદાન કેમ્પ યોજાયો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 69મા જન્મદિવસને લઈને પ્રાંતિજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પંડિત દીનદયાળ સ્મૃતિ ટ્રસ્ટ આયોજિત નિઃશુલ્ક તબીબી નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તથા સગર્ભા બહેનોની તપાસ સહિતની તબીબી સેવાઓ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં પૂરી પાડવામાં આવી હતી. તો પ્રાંતિજ સહિત તાલુકામાં રહેતા દર્દીઓએ કેમ્પમાં આવી તબીબી સેવાઓનો લાભ લીધો હતો. સામાન્ય લોકો સુધી માં અમૃતમ કાર્ડ પહોંચીને લોકોને લાભ મળે તે માટે સુરત શહેર કોંગ્રેસ દ્વારા જાંગીરપુરા કોમ્યુનિટી હોલમાં માં અમૃતમ યોજનાનો સેન્ટર ખોલવામાં આવ્યું હતું, જેમાં લોકોને વિનામૂલ્યે માં અમૃતમ કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું. આ સેન્ટર સવારથી શરૂ થયું હતું, સાંજ સુધી ચાલી રહ્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ પણ લીધો હતો. માં અમૃતમ કાર્ડ લોકોને સરળતાથી મળી જાય તે માટે સુરત મનપા કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી, જેથી મનપા કમિશ્નર દ્વારા સેન્ટર ફાળવવામાં આવ્યું હતું. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. અમરેલી સર્કિટ હાઉસ ખાતે એબીપીએસ ની બેઠક મળી હતી, જેમાં પત્રકારોની સુરક્ષાને ધ્યાનમાં લઈ વિવિધ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા જોડાયો હતો. અમરેલી જિલ્લાના સર્કિટ હાઉસ ખાતે એબીપીએસએસની બેઠક મળી, જેમાં જિલ્લામાં પત્રકારોની સુરક્ષાને ધ્યાનમાં લઈ વિવિધ સજેશન રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લાના તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા જોડાઈ હતી, જેમાં પત્રકાર રિપોર્ટરોની વિવિધ હોદ્દે વરણી કરવામાં આવી. વિશાળ સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા, જેમાં પ્રમુખ ભરત વિષ્ણુ સ્વામી, ઉપપ્રમુખ ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં ફારૂકભાઈ કાદરે, તેમજ પ્રમુખોમાં કલ્પેશભાઈ ખેર, રાજુભાઈ બસિયા, રાજુભાઈ કારિયા, તેમજ પ્રિન્ટ મીડિયામાં ઉપપ્રમુખોમાં યોગેશભાઈ કવિશ્વર, દશરથસિંહ રાઠોડ, મહેશભાઈ ગોંડલિયા સહિત બાટી, તેમજ મહામંત્રી ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં જગદીશભાઈ ખેરની વરણી કરવામાં આવી હતી. અશોક મણવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. સંદ્રાપુર તાલુકાના ટીચર સોસાયટીની વાર્ષિક સાધારણ સભાની મીટિંગમાં શિક્ષકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, સભા મોકૂફ રાખવામાં આવી હતી. સંતરામપુર તાલુકાના ટીચર્સ સોસાયટીના હોલમાં વાર્ષિક સાધારણ સભાની મીટિંગ યોજવામાં આવી હતી, ત્યારે ટીચર્સ સોસાયટીના ચેરમેન દ્વારા એકતરફી નિર્ણય લેતા મોટાભાગના શિક્ષકોમાં અસંતોષ થતા શિક્ષકોએ ચેરમેનની સામે બનપોકારી મીટિંગ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે તે માટે હલ્લાબોલ કર્યો હતો, જેનાથી મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાર્ગવ શિવાભાઈ પટેલે ક્રોધી ભરાઈને અરવિંદભાઈ નામના શિક્ષકને કોલર પકડી લાફો ઝીકી દેતા સમગ્ર હોલમાં સન્નાટો વ્યાપી ગયો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા બાકીના શિક્ષકોએ ભાર્ગવ પટેલની હાય હાય બોલાવી સૂત્રોચ્ચાર કર્યા અને કમિટીના માણસો દ્વારા એકતરફો નિર્ણય અને તાલાશાહી નહીં ચાલે તેનો વિરોધ કરી વાર્ષિક સાધારણ સભા બંધ રાખવા માટેના પ્રયાસ કરાયા હતા. સંતરામપુર કડાણા અને ફતેપુરાના શિક્ષકોની રજૂઆતો છે. સંતરામપુર ટીચર સોસાયટીના ચેરમેન અને કારોબારીના સભ્યોને તેના સગાવાલાઓને 12-15 લાખ જેટલી રકમનું ધિરાણ કરવામાં આવે છે, જ્યારે અન્ય શિક્ષકોને 5-8 લાખનું ધિરાણ કરી સગાવાલ ચલાવવામાં આવે છે અને વ્યાજનું પણ વ્યાજ એવું 12% પણ વધુ ચક્રવૃદ્ધિ વ્યાજ લઈને અમારા શિક્ષકોને અન્યાય કરવામાં આવી રહ્યો હોય. અમે તમામ શિક્ષકો આજની સાધારણ સભાનો વિરોધ કરીએ છીએ. સંતરામપુર તાલુકા ટીચર સોસાયટીમાં હાલમાં કડાણા અને ફતેપુરા તાલુકાના શિક્ષકો જોડાયા. તેમણે કહ્યું કે અમારે પણ જુદું થવું છે અને અમારા પણ તાલુકાની અલગ ટીચર સોસાયટીની રચના કરીશું, તેવી રજૂઆત કરાઈ હતી. ચેરમેન અને મહીસાગર જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખે મનમાની અને આડોદાઈ કરીને શિક્ષકોના પ્રશ્નોને નજરઅંદાજ કર્યો હતો, જેના કારણે શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સંતરામપુરની વાર્ષિક સાધારણ સભા મળી, એ સભામાં કોલાહલ થતાં માન્ય અધ્યક્ષશ્રીએ એવી સભાને વિનંતી કરી, પંચાણ સેક્રેટરી મારફત થવા દો, ત્યાર પછી જે સભાસદને વાંધો હોય એ વાંધો લેખિતમાં આપવાનો, એ વાંધો લેખિતમાં આપ્યા પછી પદ્ધતિસર દરેકના વાંધાની ચર્ચા જાહેર કરી અને પછી આ સભાને બંધ કરવામાં આવશે એવું જાહેર કર્યું, પરંતુ કાયદા વિરુદ્ધ જઈને આ સભા મનસ્વીપણે ચેરમેનશ્રીએ પોતાની જાતે એકતરફી નિર્ણય લઈ અને લોકશાહીનું હનન કરીને સભા રદ કરી છે, એની સામે મને સખત વાંધો છે. અમને લોકોને ચેરમેનશ્રી અધ્યક્ષે બોલાયા હતા અને બોલાયા પછી
અમે અમારી રજૂઆત કરવા ગયા તો અમારે એક પણ રજૂઆત માન્ય રાખી નથી અને મનસ્વી રીતે સભા એ લોકોએ મંજૂર કરી લીધી છે. અમે હાજરી આજે છીએ એ બાબતે સહીઓ કરીને હાજરીપત્રક બનાવ્યું છે. અમે કોઈ ઠરાવ લખીને કે નીચે હાજરીપત્રકમાં કોઈ સહીઓ કરી નથી, એટલે અમારી ઈચ્છા છે કે આજની ઠરાવ લખીને નીચે સહીઓ હોય માન્ય રહે, બાકીના ઠરાવ રદ થાય અને અમે આજની સભામાં એક પણ ઠરાવ કર્યો નથી. અમીન કોઠારી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સંતરામપુર. કાંગ્રેસ તાલુકાના ભદ્રવાડી ગામમાં દાઉદી બહોરા સમાજ સભ્યે હુસેન કમિટી દ્વારા સ્થાનિકોનું ફ્રી મેડિકલ કેમ્પનું સેવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં તદ્દન ફ્રી દવાઓ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. આ ફ્રી મેડિકલ કેમ્પમાં અંદાજે 200 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. કાંકરેજ ભદ્રવાડી ગામના દાઉદી બહોરા સમાજની સબેલે હુસેન કમિટી દ્વારા ફ્રી મેડિકલ કેમ્પની સેવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં તદ્દન ફ્રી દવાઓ અને ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. આ ફ્રી મેડિકલ કેમ્પમાં અંદાજે 200 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ ફ્રી મેડિકલ કેમ્પની સેવામાં મુખ્ય રીતે સબેલે હુસેન કમિટીનો અને કુળદેવી ક્લિનિક થરા ડોક્ટર લર્જીજી ઠાકોરનું મહત્વનું યોગદાન હતું. પવિત્ર મોહરમ મહિનામાં સબેલે હુસેન કમિટી દ્વારા વારંવાર આ રીતે સેવાઓ આપતા રહેશે. ચિહરસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. હાલના બુલેટિનમાં સમય થયો છે એક બ્રેક નો. બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચાર. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9793340409. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. નજીક આવેલા રાણીપુરાના ડુંગર ઉપર આવેલી હિન્દુ મુસ્લિમ દરગાહ પર 2 દિવસ જશ્ન ઉર્સ શરીફ નિમિત્તે મેળો યોજાય. રવિવારે સાંજના નિશાન અને ચાદર ચડાવીને મેળો શરૂ થયો હતો. આ મેળામાં કેશોદ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી બોડી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. પ્રથમ વખત એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જે 4 ચોકથી મુસાફરોને લાવવા મૂકવા સ્ટેન્ડ બનાવ્યું છે. તો કેશોદ શહેર તાલુકા ઉપરાંત આસપાસના વિસ્તારના હિન્દુ મુસ્લિમ ભાવિકો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર હજરત ત્રાગર શાહ વલી બનેલું છે. અને રાંગ સબકોનો ઉરસ બહુ શાનદાર તરીકે હિન્દુ અને મુસલમાન શાંતિપૂર્વક ઉજવે છે. એમાં ભાઈઓ અને બહેનો તમામ લોકોની સાથ સાથ સહલો હોય છે. જે ઉરસ ભાદરવા મહિનાને દર વર્ષે પહેલા સોમવારે ઉજવવામાં આવે છે. હિન્દુ અને મુસ્લિમ તમામ ભાઈ બિરાદરો એક સાથે મળીને હસી ખુશીને અને હર્ષની સાથે ઉજવે છે.
જેઓ તમામ હિન્દુ મુસલમાન તથા મુસલમાન તરફથી હું બધા દરેક સભ્યોને આભાર માનું છું. બ્યુરો રિપોર્ટ એન્ડ ગુજરાત ન્યૂઝ કેશોદ. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર થયેલા ફાયરિંગ પ્રકરણમાં પોલીસે આરોપી ટાઈગરને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ પણ કબજે કરી છે. સુરત રેલવે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નંબર 1 પર રાત્રિના 8 કલાકના અરસામાં મોહમ્મદ યુસુફ ખાન ઇશરત ખાન નામના ઇસમ પર 2-3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેથી તેને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ લઈ જવાયો હતો. તો બીજી તરફ સ્ટેશન પર ફાયરિંગની ઘટના બનતા સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં આરોપી એવા ટાઈગરને પોલીસે વડોદરા બાયપાસ હાઈવે પરથી ઝડપ્યો છે. તો પોલીસે તેની પાસેથી ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ પણ કબજે કરી હતી. પોલીસની પૂછપરછમાં બંને ઇસમો વચ્ચે વર્ચસ્વની લડાઈમાં થયું હોવાનું બહાર આવ્યું હતું. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. કાંકરેજ તાલુકાના દૂધેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં ગ્રામજનો દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. 3 દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ ભગવાનના વિસર્જન નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે સમગ્ર ખીમાણાના ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે ખીમાણામાં આવેલ દૂધેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં ગ્રામજનો દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી, જેથી 3 દિવસ સુધી પૂજા અર્ચના કરાયા બાદ ભગવાનના વિસર્જન નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં પરમ પૂજ્ય મહંત શ્યામ નારાયણગીરી બાપુ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને વાજતે ગાજતે ભગવાન ગણપતિની શોભાયાત્રા ગામના જાહેર માર્ગો ઉપર કરી વિશ્વેશ્વર મહાદેવ ખાતે ભગવાન ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ચેહરસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. વડિયામાં ગણેશ મહોત્સવમાં ઠેઠેર અનેક લોકોના ઘરે પણ ગણપતિ બાપા બિરાજમાન છે, ત્યારે વડિયા સ્ટેટના મહારાજના નામથી ગણપતિ દાદા ઓળખાય છે. ખાસ વાત એ છે કે દાદાની મૂર્તિ પ્લાસ્ટિકની છે, જે દરેક વર્ષે રહે છે અને સાથે નાની મૂર્તિ રાખવામાં આવે છે, જે દાદાનું વિસર્જન કરી શકાય છે. અમરેલી જિલ્લાના વડિયા ગણેશ મહોત્સવ વડિયામાં ઠેઠેર અનેક લોકોના ઘરે પણ બિરાજમાન છે, ત્યારે વડિયા સ્ટેટના મહારાજના નામથી દાદા ઓળખાય છે. પેલેસ રોડ કા મહારાજ આ દાદાની ખાસ વાત એ છે કે દાદાની મૂર્તિ પ્લાસ્ટિકની છે, જે દરેક વર્ષ રહે છે, સાથે નાની મૂર્તિ રાખવામાં આવે છે, જે દાદાનું વિસર્જન કરી શકાય. મતલબ કે કોઈ જાતનું પ્રદૂષણ થવાનો કોઈ પ્રસંગ જ ઉદ્ભવતો નથી. આ સાથે જ લોકોમાં પણ સારો મેસેજ જાય છે કે આ સિસ્ટમથી ઉજવવામાં આવે તો દુકાનદાર આરતી સમયે અચૂક હાજર થઈ જાય છે. રોજે રોજ અલગ અલગ પ્રસાદી હોય છે. બાળકોથી માંડીને વડીલો બહેનો આરતીમાં હોય છે. આજની આરતી નાના બાળકોના હાથે ઉતારવાની હતી. જેઓ દાદાની આરતી ઉતારી દાદાના ગણેશોત્સવમાં તમામ જ્ઞાતિના લોકો પણ ઉત્સાહથી જોડાયા હતા. ગણપતિ મૂર્તિનું સ્થાપન કરેલ છે. છેલ્લા 2 વર્ષથી બધા લોકો પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ વાપરે છે. અમે પ્લાસ્ટિકની મૂર્તિ વાપરીએ છીએ, કોઈ પ્રદૂષણ ન થાય તે માટે પ્લાસ્ટિકની મૂર્તિ નાની મૂર્તિ વાપરીએ છીએ. વધરાવા માટે પણ નાની મૂર્તિનો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે પેલેસ રોડના રાજા ગણાય છે. આ મેઇન પેલેસ રોડના રાજા ગણાય છે અને આજુબાજુની દુકાનવાળા ટોટલી બધા લોકો રોજે પ્રસાદનો સહયોગ આપે છે. રોજે રોજના સાંજના ટાઈમે અલગ અલગ વ્યક્તિની પ્રસાદ હોય છે, બધા વેપારીઓ સહયોગ આપે છે. હું તો એમ કહું કે આ અમરેલી જિલ્લાનું નાનું એવું ગામ છે, પણ ગણપતિજી ઉપર એટલી બધી શ્રદ્ધા છે બધાને. બધા અત્યારે આરતીમાં આનંદ લેવા આવ્યા છે, બધાએ આરતીનો લાભ લીધો અને સૌ લોકો પ્રસાદી લઈને અહીંયાથી જાય છે. આ પેલેસ રોડના મહારાજા છે, બધા આનંદથી આરતી કરે છે અને પ્રસાદ લે છે અને ઠેર ઠેર ગણપતિ બાપાને બેસાડે છે. રાજુ કારિયા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. સ્વામિનારાયણ ગુરુકુળ અક્ષયગઢમાં વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ ઉત્સવ ઉજવાયો હતો. મારી માથે બનાવેલા ગણપતિ ઉત્સવનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. આરતી બાદ વિદ્યાર્થીઓ પ્રસાદીનું વિતરણ પણ કરે છે. હાલમાં ઠેર ઠેર શેરીઓ ગામડાઓમાં ગણેશ ઉત્સવનું વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ અક્ષયગઢના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે. તેમજ દરરોજ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રસાદી ધરાવવામાં આવે છે. આરતી બાદ વિદ્યાર્થીઓ પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અક્ષયગઢમાં આપ જે અહીં પધરાવેલ ગણેશજીની પ્રતિમાના દર્શન કરો છો, આ જે ગણેશજીની પ્રતિમા છે તેમાં જે મુખ્ય ગણેશજી છે જેમનું
આખા વર્ષ દરમિયાન અહીં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ જેમની સેવા પૂજા કરશે અને આ ગણેશજીને જે વિસર્જન કરવામાં નહીં આવે અને આપ બાજુમાં જે નાના ગણેશજીની પ્રતિમા જોઈ રહ્યા છો સંપૂર્ણ માટીમાંથી બનાવેલી પ્રતિમા છે જેનું વિસર્જન કરવામાં આવશે. આપ જે પૂર્ણ આયોજન જોઈ રહ્યા છો બધું જ આયોજન અહીં અભ્યાસ કરતા તમામ નાના મોટા દરેક વિદ્યાર્થીઓએ પોતપોતાની રીતે નાની મોટી સેવાઓ કરી અને આખું આયોજન એમણે પૂરું પાડેલું. આમ તો આ ગણેશજી જે પધરાવવામાં આવ્યા છે એનો મુખ્ય હેતુ તો એવો છે કે વિદ્યાર્થીઓને ગણેશજી પ્રત્યેનો લગાવ વધે. અને અમે આજે ગણપતિ પધરાવેલા છે તે દરેક વિદ્યાર્થીઓ મિત્રોએ સાથે મળી અને પધરાવેલા છે. અમે મૂળ સુધી આનું ડેકોરેશન પણ કરેલું છે અને અમે આ પ્રસાદની પણ વ્યવસ્થા રાખેલી છે. તેમાં દરેક વિદ્યાર્થીઓ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે અલગ અલગ જાતનો પ્રસાદ રાખે છે અને સાંજે ગણપતિજીને ધરાવી અને બધા વિદ્યાર્થીઓ આ પ્રસાદનો લાભ માણે છે. ખૂબ સરસ રીતે અમે આ ડેકોરેશન કરેલું છે અહીંયા ગુરુકુલમાં. ગોવિંદ અડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કેશોદ. તો હાલના બુલેટિનમાં તેને બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.